कृष्ण बाल मित्रों नीलमाधव शाळा परिवार आपनुं हार्दिक स्वागत करे छे। आजे धोरण 3 विषय गुजराती कलसोरमां पाठ 3 हूँ पतंग्यू मारा पीलूनू एमां आपणे पहेला विडियामां बालगीत एना पछी प्यारा पीलूनी वार्ता बन्यो आपणे भणी गया हता। तो आजे पुस्तकमां पाना नंबर 35 ऊपर जुओ जो बाळको, आपणे विडिया नंबर 2 જોશું બરોબર। ચલો એમાં શું છે, સૌથી પહેલાં વાતચીત, એ તો તમને ખબર જ છે બાળકો, આપણને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય એ આપણે મિત્રો સાથે શેર કરશું। એના પછી પ્રશ્ન નંબર 6, પગ ગણો જુઓ બાળકો, કીડીના કેટલા હોય? 6, મકોડાના 6, વંદાના 6, પતંગિયાના 6 અને કાનખજૂરાના 6 થી વધારે હોય છે। જવાબ લખ્યું બાળ મિત્રો। હવે આમાં શું છે, તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો, આપેલું વાક્ય ખરું હોય તો ખાંસી ખાઓ અને ખોટું હોય તો છીંક ખાઓ। જો બાળ મિત્રો આપણને વાક્ય આપેલું હોય તો ખરું હોય તો આપણે શું કરવાનું છે, છીંક ખાંસી ખાવાની છે અને ખોટું હોય તો છીંક ખાવાની છે। તો બાળ મિત્રો આ રમત તમારે ઘરે કરવી છે ને તો કરજો બરોબર બાળ મિત્રો। એની પછી પ્રશ્ન, ત્યારે તમે શું થાય, કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા લખો। એમાં પહેલી ખાલી જગ્યા, પંખો ચાલુ હોય અને કબૂતર ઓડામાં આવી જાય તો શું થાય બાળકો? ચિંતા થાય ને કબૂતરની આપણને, એટલે શું લખવાનું, ચિંતા થાય। હવે બીજું, વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે તો શું થાય, ગભરાઈ જવાય। આપણે બી જઈએ છીએ ને ક્યારેક એક સાથે વાંદરા જોઈએ તો। આગળ ત્રીજું, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે તો શું થવાય, ઉદાસ થઈ જવાય। આપણને મનમાં એમ થાય કે મેં કેવો સરસ માળો લટકાયો અને ચકલી કબૂતર ન આવે, એટલે આપણું મન ઉદાસ થઈ જાય। લખો જો ઉદાસ થવાય। એની પછી, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે શું થાય, કેવું જોરદાર લાગે આકાશ, બરોબર ને બાળકો? રાત્રે અંધારી રાત હોય એમાં આપણને આકાશમાં તારા દેખાય તો કેવી મજા આવે, જોયું બાળ મિત્રો? હવે પાંચમું, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈએ તો સુંદર, કેવી મજા આવે, કેટલા ફૂલ સુંદર છે, એવું બધું આપણને મનમાં વિચાર આવે ને। ચલો જો બાળકો હવે પાના નંબર 36 ઉપર પ્રશ્નનો જવાબ લખો, લીમડાના પાન પર કાણા કેમ હતા? યાદ કરો જો બાળકો શું આવે જવાબ, લીમડાના પાનને ઈયળે કાતરી ખાધી હતી, એટલે કે લીમડાના પાન ઉપર ઈયળે કોતરણી કરી નાખી હતી અને તેથી પાન પણ કાણા હતા, કોતરી થઈ જાય એટલે પાન પણ કાણા થઈ જાય। હવે એની પછી, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવા અને દ્રીજ પતંગિયાને જોઈને હળવેથી મીઠા લીમડા પાસે ગયા, પણ ત્યાં બેસેલા પતંગિયા ઉડી ગયા હતા, આથી ઈવા અને દ્રીજ બંને ઉદાસ થઈ ગયા। જોયું બાળ મિત્રો, આપણે જો બાળકો પતંગિયા પાસે જઈએ અને પતંગિયા ઉડી જાય તો આપણને કેવું થાય, આપણું મન ઉદાસ થઈ જાય ને। ચલો એની પછી ત્રીજું, ધક્કો લાગવા છતાં પાંદરા પરના ઈંડા કેમ પડી ના ગયા? કારણ કે આપણને ખબર જ છે કે ઈંડા પાંદરાને બરોબર ચોટીને રહ્યા હતા, ધક્કો લાગવા છતાં ઈંડા પડ્યા નહીં, કેમ કે ચોટેલા હતા પાંદડાને, બરોબર બાળ મિત્રો? ચલો એની પછી ચોથું, દ્રીજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? તો દ્રીજ અને ઈવા સવારે પીલુની સંભાળ લેતા। એની પછી પાંચમું, દ્રીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? તો કોસેટો તૂટ્યો, તેમાંથી એક પાંખવાળું જીવડું બહાર આવ્યું, હળવે તેણે પોતાની આંખ ખોલી અને બે ત્રણ વાર તેણે પોતાની પાંખો ફફડાવી અને પતંગિયું બનીને ઉડી ગયું। આ જોયું અને દ્રીવા અને દ્રીજ બંને આની આંખો ખુલ્લી જ રહી ગઈ, જોયું બાળ મિત્રો કે કેવું સરસ પતંગિયું બહાર નીકળ્યું, એટલે એમને જોઈ જ રહ્યા। એની પછી આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો, બીજી સવારે ઉડતાવેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, હવે એની નીચે બંને એટલા
એટલે કેટલા વ્યક્તિ? તો જવાબમાં શું આવે? બે વ્યક્તિ. એમાં આપણને પૂછ્યું છે બંને એટલે કેટલા વ્યક્તિ? તો બે વ્યક્તિ. મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો જવાબમાં આવે બે વ્યક્તિ. આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? કેવો હતો લીમડાનો? મીઠો લીમડો. મીઠો લખો જુઓ. ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો જવાબમાં શું આવે? સવારે. હવે નામ, સ્થળ અને સમય એ તમારે જાતે લખજો બાલ મિત્રો. ચલો એમાં તે પાન પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. તો જોજો બાળકો, બંને જણ એટલે કોણ કોણ? ભાઈ અને બહેન અને દ્રીવા અને ઈવા, બરોબર, ત્રીજ અને ઈવા એમ બન્યું. ઈંડા ક્યાં હતા? ઈંડા પાન ઉપર હતા. ચલો બાળકો, પાન નંબર 37 ઉપર. બંને કઈ વાતે ગભરાયા? ઈંડા પડી ન જાય ને એવી બીક બંનેઓને હતી એટલે બંનેઓ ગભરાઈ ગયા હતા. ઈંડાની ચિંતા કોને થઈ? ભાઈ બંનેઓ દ્રીવા અને ઈવાને ઈંડાની ચિંતા થઈ. ચલો એની પછી ઈયર, પોસવેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્ય શોધી અહીં લખો. ચલો બાળકો, આજે આપણે ઈયર વિશે બે વાક્ય લખીશું ને, આપણે વાર્તામાં આગળ ભણી ગયા છીએ. પાન પર પીળા ઈંડાને બદલે લીલી લીલી ઈયળો હતી. એક પાંદડા પર એક જ ઈયળ હતી. જો બાળમિત્રો, બે વાક્ય પૂર્ણ થયા. એ જ રીતના આપણે કોસેટોના બનાવશું. ઈયળ હવે ઈયળ મટીને કેસોટો થઈ ગઈ હતી. દ્રીજ અને ઈવાએ કોસેટાનું નામ પીલું પાડ્યું હતું. હવે પતંગિયા વિશે આપણે જોશું. ઈવા અને દ્રીજનું વાલું પીલુંનો સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું. જોયું બાળમિત્રો, વાલું પીલું શું બની ગયું હતું? પતંગિયું. લખો જો બે વાક્યો. પતંગિયાએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાઈ અને પછી તે ઉડી ગયું. ચલો ને પછીનો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. એમાં સૌથી પહેલા આપણને શું આપ્યું છે? આમાં ઈંડા. ચલો ઈંડાનો કલર કેવો હોય બાળકો? બ્રાઉન જેવો, બરોબર, સફેદ હોય કે બ્રાઉન જેવો હોય, બરોબર. એના પછી ઈયર, ઈયરનો કલર કેવો હોય? લીલો. લીલા ઉપર જવા દો. જો પછી કોસેટો, એનો કલર કેવો છે? ભૂરો. ભૂરા ઉપર જવા દો. પછી પતંગિયું, પતંગિયું આપણને કીધું હતું ને પીળું છે એટલે પીળા ઉપર, બરોબર. બાળ મિત્રો મારી સાથે જોડકા જોડ્યા. હવે નીચે જોજો પતંગિયું કઈ રીતના બને. તો આજે આપણે એ રીત જોઈએ અને જાણીએ. સૌ પ્રથમ ઈંડા ફૂટે છે એટલે ઈંડાથી આપણે શરૂઆત કરીશું. સૌ પ્રથમ ઈંડા ફૂટે છે, એમાંથી શું બને? ઈયર. પછી જ્યારે ઈયર પોતાની પર કોસેટો બનાવે અને ફૂટે ત્યારે શું થાય? જીવડું બને. જોયું બાળમિત્રો, હવે જીવડું શું બની ગયું? પતંગિયું. મોટી પાંખ ફેલાવીને ઉડી જાય છે. જોયું બાળમિત્રો, આ રીતે આપણે ઈંડામાંથી ઈયર, કોસેટો, જીવડું બનીને પતંગિયું ઉડી જાય છે. તો બાળમિત્રો આપણે અહીંયા આટલું પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.